गंगा जल वीर दुनिया रो मारी आ लगभग आटला वर्षों थी हूँ कार्यक्रम आपू छू एमा पोताना शिक्षक पोताना गुरु ने संत गुरु होय एनी ऊपर तो बधा घोळ करे बधा एने तो वधावे पण पोताना ए जीवन ने शिक्षा जेने आपी होय ए शिक्षा ना गुरु ने जो स्टेज सुधी ले आवीन कोई वधाईवा होय तो या गोहिलवाड़ ना नवा गाम गाम मा पहली वार आ घटना बनी छे साहेबे कदाच लाल आंख करी हसे साहेबे कदाच फोटी लीधी हसे અને તમને ધબોડાઈ હશે પણ ઈ તમારું અત્યારનું આ આ અત્યારનું જે ભવિષ્ય ઉજળું બનાવવા માટે તેથી કદાચ સાહેબે તમને હબહબાવ્યા હશે આ પણ એમની શિક્ષણની તમે અત્યારે જે કદર કરી છે વાહ વાહ વારી જાવ તમારી પર એ જ ગોહિલોનું કુળ છે ન્યારું गंगा जल बिरद न्यारू नवागाम नाना ना आंगणे आय चामुंडा भगवान मुरलीधर अने भगवान महादेव नो आया थी मंदिर नी प्राण प्रतिष्ठा महोत्सव मा जारे મારે બોલવા આવવાનું થયું હોય અને ડાયરાની મોજ પણ કઈક અલગ છે હો એક બહુ સરસ દુહો છે કે છાસ માખણ ઘી છેવટે અને ભલે એની હાલત હળકી હોય છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળકી હોય પણ કદી એ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા જેનું દૂધનું કુળ હોય દૂધમાં તમે દૂધ છે ને એ સફેદ છે દૂધમાં તમે રાતે બે ફોરા છાહના નાખી દો એટલે એ હવાર પેડે દહીં થઈ જાય એ પણ સફેદ હોય એને તમે વલોવી નાખો એટલે એમાંથી છાસ બને એ પણ સફેદ હોય અને એમાંથી માખણનો પીંડો ઉતરે એ પણ સફેદ હોય અને જ્યારે તમે એને ચૂલે ચડાવો એ માખણ ને ચૂલે ચડાવો એટલે કદાચ ઘડીક વાર માટે રંગ બદલે પણ એમાંથી જ્યારે ઘી બને એ ઘી પણ સફેદ હોય એમ અહીંયા ગોહિલોનું અને ક્ષત્રિયોનું જે ઉજળું કુળ છે છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદી એ કાળા નોય જેના કુળ દૂધડિયા કાગડા એ દૂધનું જે કુળ છે હા અને અહીંયાથી ભાઈ ભાઈ ગજુભા સાહેબે 125 કર્મચારીઓ અહીંયાથી બનાવ્યા છે આપણે એકવાર ગજુભા સાહેબને આચાર્યશ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ હા તેથી ગજુભા બહુ કડવા લાગતા હશે જેથી તમે એની પાસે ભણતા હશો તેથી બહુ કડવા લાગ્યા હશે પણ આપણે ત્યાં માં પણ કડવા પીવડાવે છે એ શું કામ કે આપણા સારા માટે આપણું શરીર ન બગડે એના માટે એમ સાહેબ કદાચ ગજુભા સાહેબે ત્યારે આપની ઉપર એ લાલ આંખ કરી હોય એ આપને કડવી લાગી હોય કદાચ માયરા હોય કડવા લાગ્યા હોય પણ એની મીઠાશ તમે અત્યારે તમારું જે જીવન આ 125 પરિવાર જે જમાવટથી જીવતા હશે ને એને જ ખબર હોય કે એની મીઠાશ એ તેથી કડવા સતી આજ કેટલી મીઠાશ આપણે ભોગવીએ છીએ હા અહીંયા ચુડાસમાઓ બિરાજે છે અહીંયા ઝાલાઓ બિરાજતા હશે અહીંયા 18 વર્ણની હાજરી હશે હા અહીંયા ક્ષત્રિયો તો ગ્રાસિયાઓ તો છે જ ક્ષત્રિયોની હાજરી છે ગોહિલોનું આ આંગણું છે અહીંયા બધાની હાજરી હશે જાડેજાઓની હાજરી હશે પરમારોની હાજરી હશે હા અહીંયા પટેલ સમાજની હાજરી હશે અહીંયા કોળી સમાજની હાજરી હશે અહીંયા બ્રાહ્મણોની હાજરી હશે ચારણોની હાજરી હશે અહીંયા દરેક કોમની હાજરી હશે અહીંયા સાધુ સમાજની હાજરી હશે હા બધાની હાજરી હશે અહીંયા ત્યારે અહીંયા દાનની અવિરત એક જે મોજ હાલી રહી છે એમાં જ અમારું ચુડાસમાઓનું અમારું હું અમારું એટલે કહું છું કે હું ભાલનો છું અને ઓતારિયા મારું ગામ છે
અને ત્યાંથી ડાયરો બધો પધાર્યો છે. એમાં હરિચંદ્રસિંહ ચુડાસમા અમારો ધોલેરા એમના તરફથી 51,151 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભાઈ ભાઈ આપની બધી જ ફરમાઈશો અહીંયાથી અમે પૂરી કરવાની સંપૂર્ણ કોશિશ કરશું, પણ થોડીક ધીરજ રાખજો. પણ આજનો આજે એક રંગ છે, આજે મોજ છે, આપનો જે દાદ મળે છે ને એની મને મોજના તોરા છૂટતા જાય છે. આપ જે આ ઘોળ સ્વરૂપે જે કઈ રૂપિયા ઉડાડો છો, મને વાયબી એ રાજભાઈ કે કોઈ આયોજક મિત્રોએ મને એવું કીધું નથી, પણ હું અહીંયાથી આપને જાહેરાત કરું છું, આ ઘોળ સ્વરૂપે જે કઈ રૂપિયા ઉડે છે એ બધો જ રૂપિયો અમે માં ચામુંડાના ચરણોમાં અર્પણ કરીને વયા જવાના છીએ, એટલે આ બધો જ રૂપિયો ત્યાં વપરાવાનો છે. કિરીટસિંહજી ચુડાસમા ઉચડી એમને સન્માન માટે અહીંયા આમંત્રિત કરીએ છીએ. વૈભી સાહેબ પોતે એમનું સન્માન કરશે. લવર મુછો ને એમીંડળ બંધો પીઠી ભરેલો પાગલ યોધો આજ રાણી જાયો રજપૂત ગોપીડો કળકળતી કુંજલડી મેલી એને પ્રીતુ દીધી રુદિયે ઠેલી અરે કોઈ નો લાડક વાયો હાયલો આજ કાળ નો કોળિયો થાવા ધન્ય દરા સોરઠ બલી અમણી જ્યાં રતન પાકતા હોય વ્રત બાળ કે ગંગ જોબન બેડો હોય બળવાન કે ગબલ ગેલો ઘરે ગીત મંગળ તણા ગાય ને કંઠમાં ભલે ને હોય વરમાર ચોરી ચડેલો પણ હાક જે હાપળે 10 દોહી તણી અને ભાગી માં એને લખ્યું સહેવું ઈ પંથ ગબ દૂત ના વીર રજભૂત ને જીવભૂ તે પછી ઝેર જેવું એવો રાજપૂત ડાયરો મારી સામે બિરાજે છે. એક બાજુ એવી ક્ષત્રિયાણીઓ બિરાજે છે, હરિભોજ ચડે રણ હાક પડે રજપૂત ચડે રાજધાનિયા કા તલવાર વડે સન્મુખ લડે કે તો શિષ ચડે જુવાનિયા કા અરે રણ તાત મરે શુદ્ધ ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોતી થી સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ધરી રણ જુજતી થી સોય હિંદ કી રાજપૂતાનિયા થી. એ રાજપૂતાણીઓ બિરાજે છે, બધાની અહીંયા હાજરી છે. હાત આઠ વર્ષની દીકરીઓ ઢીકલા પોત્યાની રમતે રમે છે. રવિરાજસિંહજીની ભાઈ ભાઈ આ રવિરાજસિંહજીની સતત એક મહિનાથી સતત એમની મહેનત છે, તો આપણે એકવાર રવિરાજભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવી. હવે આજ આ ઘોળનો માહોલ છે એટલે વાતો કરશું. તો યુવરાજસિંહજીના નાના ભાઈ છે. આ હા